બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. કમલમ ખાતે અનેક એવા નેતાઓ ઉપસ્થિત છે, સાથે જે રીતના બેઠકોનો દોર શરૂ થયો છે, આવતીકાલે ખાસ અમિત શાહ પણ આવવાના છે. જાણીએ કેવી રીતની ગતિવિધિ કમલમ ખાતે છે. સમારતા મહિદીપસિંહ રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે. જે મહિદીપ, કમલમ ખાતે હવે બેઠકોનો દોર શરૂ થયો છે, કેવી ગતિવિધિઓ હાલ ત્યાં ચાલી રહી છે જણાવશો? હાજી, તમને બિલકુલ થી માહિતી હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજીનામા બાદ હવે કમલમ ખાતે બેઠકનો દોર શરૂ થઈ ગયો છે. એક પછી એક મંત્રીઓ કમલમ હવે અહીં આવી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, નીતિનભાઈ પટેલ તમામ લોકો અહીં ઉપસ્થિત છે. અને અત્યારે એક બેઠક ચાલી છે. લગભગ થોડી ક્ષણોમાં પત્રકાર જોડે સંવાદ પણ કરશે. એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવાનું છે. મહત્વની વાત કહી છે કે આજે રાત્રે મોડી રાત્રે અમિત શાહ પણ અમદાવાદ આવી રહ્યા છે, તેમની સાથે પ્રફુલ્લ પટેલ પણ અમદાવાદ આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે આવતીકાલે ભારત ધારાસભ્યની એક બેઠક પણ બોલાવી છે. બેઠકમાં પણ સેન્સ લેવામાં આવશે કે આવતીકાલે મુખ્યમંત્રી તરીકે કોનું નામ જાહેર કરવું. તો ચોક્કસી કહી શકાય કે તમામ જે મંથન છે અત્યારે ચાલુ રહ્યું છે, ચોક્કસી કહી શકાય કે ગુજરાતના હવે 24 કલાક ખૂબ જ અગત્યના રહેશે. તમામ લોકોની, માત્ર ગુજરાતની નહીં પરંતુ તમામ લોકોની, દેશની નજર અત્યારે ગાંધીનગર કમલમ ખાતે મંડાઈ રહી છે કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હવે કોને બેસાડવામાં આવશે. મહત્વની વાત કહી શકાય, બેઠક તો શરૂ થઈ ગઈ છે પણ એક પ્રતિ એક મંત્રીઓ પણ અહીં આવી રહ્યા છે. લગભગ મોડી રાત્રે અમિત શાહ પણ આવશે, એમની સાથે પણ ચર્ચા વિચારણા થશે અને આવતીકાલ બપોર સુધીમાં તમામ જે ચિત્ર છે સ્પષ્ટ થઈ જશે. જી, બેઠકોનો દોર કમલમ ખાતે શરૂ થયો છે, કયા કયા નેતાઓ ખાસ ઉપસ્થિત છે અને ક્યાં સુધી આ બેઠક ચાલવાની છે જણાવશો? હજી આ બેઠક છે મોડી રાત સુધી ચાલશે. જો વાત કરવામાં તો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તથા બીજા અન્ય નેતાઓ પણ કેટલાક ઉપસ્થિત છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ કેન્દ્રીય મંત્રી જે મનસુખ માંડવીયજી પણ અહીં હાજર છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ અહીં હાજર છે. નીતિન પટેલ પણ અહીં હાજર છે. તમામ જે એક પછી એક નેતાઓ છે એ તમામ અહીં આવી રહ્યા છે. ધારાસભ્યો પણ ધીરે ધીરે અહીંયા ભેગા થઈ રહ્યા છે. કમલમ ખાતે આ બેઠક છે, લગભગ મોડી રાત સુધી ચાલી શકે છે અને આવતીકાલે બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ છે કે ગુજરાતના નવા મુખ્યમંત્રી હવે કોણ હશે. જી, તો જે રીતના બેઠકોનો દોર કમલમમાં ચાલી રહ્યો છે, બેઠક હાલ યોજાઈ રહી છે, અનેક નેતાઓ ઉપસ્થિત છે, મુખ્ય ચર્ચાનો મુદ્દો કયો રહેશે બેઠકમાં? હાજી, ચોક્કસથી તમને સીધા દ્રશ્યો બતાવવા માગી કે જે પ્રમાણે મનસુખ માંડવિયાજી પણ અહીંથી અત્યારે અત્યારે ગાંધીનગર ખાતે જવા રવાના થયા છે. ચોક્કસથી મનસુખ માંડવિયાજી જે પુરુષોત્તમ રૂપાલી જે સીધી લોકોની અત્યારે બીજી પણ બેઠકનો દોર શરૂ થઈ ગયો છે. મનસુખ માંડવિયાજી કમલમ આવ્યા હતા અને અત્યારે હવે પાછા ગાંધીનગર ખાતે જઈ રહ્યા છે. સીધી વાત કરીશું તો ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે મનસુખ માંડવિયાજી અને જે કેન્દ્રીય મંત્રીઓ છે તમામ લોકો અહીં હાજર છે. અત્યારે ગાંધીનગર ખાતે પણ એક સ્પષ્ટ બેઠક રાખવામાં આવી છે. ત્યાં બેઠકમાં પણ સેન્સ લેવામાં આવશે. સાથે સાથે વાત કરવામાં આવે તો ધારાસભ્યની જે બેઠક છે આવતીકાલે તેમાં પણ સેન્સ લેવામાં આવશે કે આવતીકાલે મુખ્યમંત્રી તરીકે કોની નામની જાહેરાત કરવી. મહત્વની વાત એ છે કે કમલમ ખાતે ધારાસભ્ય પણ અહીં આવી રહ્યા છે, તો ધારાસભ્યની બેઠકમાં પણ એક મહત્વનો નિર્ણય લઈ શકે. પરંતુ મહત્વની વાત એ છે કશી જ કે મોડી રાત્રે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે, તેમની સાથે ચર્ચા વિચારણા થશે અને ત્યારબાદ નામની જાહેરાત કરવામાં આવશે. જી, મહિદીપ, તો જે રીતના મોડી રાત્રે અમિત શાહને સાથે પ્રફુલ્લ પટેલ પણ અમદાવાદ આવવાના છે અને આવતીકાલે જે ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે તેમાં ચર્ચા કરવામાં આવવાની છે. એ તમામ લોકો છે આ બેઠકમાં ભાગ લેવાના છે. અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. સાથે જો વાત કરવામાં આવે તો ગોરધન ઝડફનું નામ ચાલી રહ્યું છે, મનસુખ માંડવીયજીનું નામ ચાલી રહ્યું છે, પુરુષોત્તમ રૂપાલીજીનું નામ પણ ચાલી રહ્યું છે, સી આર પાટીલનું પણ નામ ચાલી રહ્યું છે. તો મહત્વની વાત એ છે કે આવતીકાલે બેઠકમાં સેન્સ લીધા બાદ કોનું નામ જાહેર થશે તે હવે મહત્વનું છે. જી, મહિદીપ, તો એક બાજુ જ્યારે અનેક જે પાટીદાર નેતાઓના નામ તો હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે, પરંતુ એક બાજુ જ્યારે ભાજપ હંમેશા કહેતું રહ્યું છે કે જાતિગત સમીકરણ ભાજપ દ્વારા નથી કરવામાં આવતું, ના ક્યારે કરવામાં આવશે, તો શું લાગે છે કે એક બાજુ જ્યારે પાટીદારનો પ્રભાવ તો દેખાઈ જ રહ્યો છે કારણ કે અનેક પાટીદાર નેતાઓના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે, બીજી બાજુ કોઈ શક્યતાઓ ખરી કે કોઈ ત્રીજા જ નેતાનું નામ મુખ્ય પ્રધાનના નામ તરીકે પસંદ કરવામાં આવે? હાજી, ચોક્કસ કહી શકાય કે જ્ઞાતિ સમીકરણ જો કે હંમેશા અસર કરતું હોય છે, પરંતુ જે પ્રમાણે નામોની જાહેરાત થઈ છે દર વખતે દરેક સંગઠનમાં કે દરેક મંત્રી પદમાં, તેવા જ્ઞાતિ સમીકરણ અસર નથી થયું. પરંતુ ભાજપની સ્ટ્રેટેજી છે કે કોઈ નવો ચહેરો લાવીને લોકોની સામે મૂકવો, તો ચોક્કસથી ભાજપની પોતાની સ્ટ્રેટેજી પર છે, અડગ રહેશે અને આવતીકાલે જ ખબર પડશે કે મુખ્યમંત્રી તરીકે કોને હવે બેસાડવામાં આવે છે. જી મહિદીપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
तो खास करीने ज्यारे कमलमना दृश्य आपना द्वारा જોવામાં આવ્યા, કમલમ ખાતે જે બેઠકોનો દોર શરૂ થયો છે, અનેક જે ગતિવિધિઓ ત્યાં થઈ રહી છે તે આપને જાણ કરવામાં આવી. હવે મહત્વની વાત રહેશે જે રીતના ગાંધીનગર બાદ હવે કમલમ પર સૌ કોઈની નજર હતી, કારણ કે કમલમ પર જે બેઠકનો દોર ચાલુ થયો છે, અનેક નેતાઓ ત્યાં ઉપસ્થિત છે. હમણાં જ મનસુખ માંડવિયા હવે કમલમથી ગાંધીનગર ખાતે નીકળ્યા છે. મહત્વની વાત કહી શકાય, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાલ કમલમ ખાતે ઉપસ્થિત છે, સાથે રાજ્યગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત હતા, પરસોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત હતા. હવે કહી શકાય કે જ્યારે રાતના પણ મોડી રાતના અમિત શાહ આવવાના છે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે પ્રફુલ્લ પટેલ પણ અમદાવાદ આવવાના છે, અને આવતીકાલે જે ખાસ ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે જેમાં અમિત શાહની પણ ઉપસ્થિતિ રહેશે, તે બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર ખાસ ચર્ચા કરવામાં આવવાની છે. ચર્ચા વિચારણા બાદ જ નિર્ણય લેવામાં આવશે. સૌ કોઈની નજર એ જ રીતના રહેલી છે કે પાટીદારનો પ્રભાવ જે એક બાજુ ભાજપ પર પડ્યો છે, બીજી બાજુ જ્યારે ભાજપ હંમેશા અડગ રહ્યું છે કે જાતિગત સમીકરણ ભાજપમાં કોઈ દિવસ નથી આવ્યા, કોઈ દિવસ જાતિને લગતું નિર્ણય ભાજપ દ્વારા નથી કરવામાં આવ્યો, શું ભાજપ તેના પર હવે આગળ પણ અડગ રહેશે કે પછી પાટીદારનો પ્રભાવ અસર કરશે અને કોઈ પાટીદાર નેતાની પસંદગી કરવામાં આવશે, તે પણ હાલ પ્રશ્ન સામે આવી રહ્યો છે. કારણ કે એક બાજુ જ્યારે અનેક પાટીદાર નેતાઓના નામ હાલ મુખ્યમંત્રીના નામ માટે ચર્ચામાં આવી રહ્યા છે, ગોરધન ઝડફિયા છે, મનસુખ માંડવિયા છે, પરસોત્તમ રૂપાલા છે, સાથે નીતિન પટેલ છે, સાથે સી આર પાટિલનું પણ નામ જ્યારે ચર્ચામાં આવી રહ્યું છે, ત્યારે હવે જોવાનું રહેશે કે ભાજપ કોઈ નવા જ ચહેરાને લાવશે કે પછી પાટીદારનું પ્રભુત્વ ભાજપ પર પણ અસર કરશે અને ત્યારબાદ જ્યારે કોઈ પાટીદાર નેતા ગુજરાતના મુખ્યપ્રધાન બનશે, કાં તો પછી કોઈ નવા જ ચહેરાને ભાજપ લાવીને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવશે. હાલ તો કમલમ ખાતે જે રીતના બેઠકોનો દોર શરૂ થયો છે, બેઠક બાદ જે રીતના સમારતા દ્વારા જાણ કરવામાં આવી કે પત્રકાર પરિષદ પણ યોજાવાની શક્યતાઓ રહેલી છે, બેઠકોનો દોર મોડી રાત સુધી ચાલવાનો છે, ત્યારે પત્રકાર પરિષદ યોજાશે. આવતીકાલથી પણ ફરીથી જે રીતના કમલમ ખાતે બેઠકનો દોર શરૂ થવાનો છે, ધારાસભ્ય દળની જે બેઠક યોજાશે, સમય તેનો હજી સુધી નક્કી કરવામાં નથી આવ્યો. અમિત શાહ એકવાર આવી જાય અમદાવાદ, ત્યારબાદ તેનો સમય અને